નમસ્કાર મિત્રો જયહિંદ આજે આપણે ભારતના ઐતિહાસિક યુદ્ધ વિશેની માહિતી મેળવવાની છે કે આપણને એક્ઝામ પૂછાય કે તરાઈનું યુદ્ધ કોની વચ્ચે અને કયા વર્ષમાં ઘાઘરાનું યુદ્ધ છંદેરીનું યુદ્ધ પાણીપતનું યુદ્ધ તો આ બધા અગત્યના જે યુદ્ધ છે ઈસવીસન પૂર્વેથી લઈને આપણે આઝાદ થયા ત્યાં સુધીના યુદ્ધ થયા છે ઐતિહાસિક તેની વાત કરવાની છે તો શરૂઆત કરીએ ભારતના ઐતિહાસિક યુદ્ધની તો સૌપ્રથમ પ્રથમ ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં એક મહાન યુદ્ધ થાય છે બરાબર જેમાં એક લાખ લોકો કરતાં પણ વધુ લોકોની હત્યા કરવામાં આવે છે એટલે કે કલિંગનું યુદ્ધ બરાબર અશોક કલિંગનું યુદ્ધ કોના કોના વચ્ચે થાય તો કે સમ્રાટ અશોક અને અનંતનાથ સાથે થાય છે બરાબર જે હાલમાં ઓડિશા વિસ્તારમાં આવેલું છે કલિંગ ત્યાં થાય છે ઈસવીસન પ્રસો ને એકસઠમાં તેમાં અશોકની જીત થાય છે બરાબર આપણને ખ્યાલ છે એ મુજબ અશોકની જીત થાય ત્યાર પછી પોતાનો હૃદય પરિવર્તન થાય છે અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે તો પહેલું યુદ્ધ આપણે કલિંગનું યુદ્ધ ત્યારબાદ ડાયરેક્ટ ઓગણીસો ને આવી જાય સોરી અગિયારસો ને જોઈએ તો તરાઈનું પ્રથમ યુદ્ધ થાય છે પૃથ્વીરાજ અને મોહમ્મદ ઘોરી વચ્ચે જેમાં પૃથ્વીરાજની જીત થવાની છે બરાબર મોહમ્મદ ઘોરીને ભગાવી દે છે પૃથ્વીરાજ પોતે મારતો નથી અને જીવતો તેને ભગાવી દે છે પછી ત્યાર પછીના જ આગળના જ વર્ષે થાય છે બીજું એક યુદ્ધ ઓગણીસ અગિયારસો ને બાણુંના વર્ષમાં તરાઈનું બીજું યુદ્ધ અગિયારસો એકાણુંમાં તરાઈનું પ્રથમ યુદ્ધ મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે પૃથ્વીરાજ ચૌહાણની જીત થાય છે ત્યાર પછીના જ વર્ષે મોહમ્મદ ઘોરી ફૂલ તૈયારી સાથે આવે છે અગિયારસો ને બાણુંના વર્ષમાં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે અને તેમાં મોહમ્મદ ઘોરીની જીત થાય છે બરાબર ત્યારથી જેમ કહેવાય કે આપણે ભારતની પડતી શરૂ થઈ તરાઈના બીજા યુદ્ધથી વર્ષમાં બે વર્ષ પછી એક બીજું યુદ્ધ હોય જેનું નામ છે છંદાવરનું યુદ્ધ છંદાવર હાલમાં ઉત્તર પ્રદેશના વિસ્તારમાં આવેલું છે બરાબર તો છંદાવરનું યુદ્ધ કયા વર્ષમાં થાય ઓગણીસો છો અગિયારસો ને છોરાણું વર્ષમાં મહંમદ ઘોરી અને જયચંદ વચ્ચે થાય છે જેમાં મોહમ્મદ ઘોરીની જીત થાય છે જો કે મુસ્લિમ શાસકની ધીમે ધીમે કરતી પોતાનો વિજય સ્થાપી રહ્યા છે તરાય બીજા યુદ્ધમાં અને ત્યારબાદ છંદાવરના યુદ્ધમાં આગળ વાત કરીએ તો પંદરસો છવ્વીસના વર્ષમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે બરાબર જે પાણીપત હાલમાં ક્યાં આવેલ તો કે દિલ્હી કરતા થોડુંક નીચે વિસ્તારમાં પાણીપતનું મેદાન આવેલું છે તો એને મેદાનમાં યુદ્ધ થયું હતું તેના કારણે તેને પાણીપતનું યુદ્ધ કહેવાય જે બાબર અને ઇબ્રાહીમ લોધીના વચ્ચે થાય છે બાબર અને ઇબ્રાહીમ લોધી અને જેમાં બાબરની જીત થાય છે તો બાબર પોતે સતત ને સતત યુદ્ધ જીતતો રહે છે જેના કારણે ભારતમાં તેનું શાસન સ્થાપિત થાય છે આગળ જોઈએ તો પંદરસો ને સત્યાવીસના વર્ષમાં ખાનવાન યુદ્ધ થાય છે જેમાં બાબર અને રાણા સાંગા વચ્ચે યુદ્ધ થાય છે અને બાબરની જીત થાય છે તો કહેવાય બાબરને પોતે એવું લાગે છે કે રાણા સાંઘા સિવાય કોઈ એવો મહાન એવો શાસક હતો નહીં કે જે બાબરને લલકારી શકે બરાબર તો બાબર અને રાણા સાંગા વચ્ચે યુદ્ધ થાય છે અને કહેવાય છે કે બાબરને આક્રમણ સોરી બાબરને આમંત્રણ આપનાર પણ રાણા સાંઘા જ હતા આગળ તો પંદરસો ને અઠ્યાવીસનું વર્ષ જેમાં છંદેરીનું યુદ્ધ થાય છે જે બાબર અને મેદની રે વચ્ચે થાય છે અને બાબરની જીત થાય છે તો આજે આગળ જોઈએ તો પંદરસો ને ઓગણત્રીસના વર્ષમાં ઘાઘરાનું યુદ્ધ થાય છે જેમાં બાબર અને મોહમ્મદ લોદી વચ્ચે થાય છે અને બાબરની જીત થાય છે બરાબર લોદી વર્ષનો શાસક હોય મોહમ્મદ લોદી અને પંદરસો ને ઓગણત્રીસના વર્ષમાં તેના વચ્ચે યુદ્ધ થાય છે તેમાં પણ બાબરની જીત થાય છે આગળ જોઈએ પંદરસો ને વર્ષમાં છોસાનું યુદ્ધ શેરશાહ સુરી અને હુમાયુ વચ્ચે થાય છે શેરશાહ સુરીની જીદ થાય છે તો આપણે બાબરના ઉપર યુદ્ધ જોયા તે પ્રમાણે તેને યાદ રાખવું હોય તો આવી રીતના યાદ રાખી છે પંદરસો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસમાં યુદ્ધ કર્યા હતા બાબરે તો બાબરનું આવી રીતના યાદ રાખશે પાણી પીયા એટલે પાણીપતનું યુદ્ધ ખાના ખાયા એટલે ખાનવાનું યુદ્ધ છાંદ દેખાય એટલે છંદેરીનું યુદ્ધ ઘર ગયા એટલે ઘાઘરાનું યુદ્ધ અને પંદરસો ને ત્રીસમાં બાબરનું મૃત્યુ થાય છે એટલે મર ગયા બરાબર તો પાણી પીયા ખાના ખાયા છાન દેખા ઘર ગયા મર ગયા ફરી એકવાર પાણી પીયા ખાના ખાયા છાન દેખા ઘર ગયા અને મર ગયા તો આવી રીતના લાઇન્સર યાદ રાખી શકાય છે તો બરાબર પંદરસો ને ઓગણચાલીસના વર્ષમાં સોસાનું યુદ્ધ થાય છે શેરશાહ સુરી અને હુમાયુ છે જેમાં શેરશાહ સુરીની જીત થાય છે એટલે આ પંદરસો ને ઓગણચાલીસથી લઈને પંદરસો ને પિસ્તાલીસ સુધી શે સુરી વંશનું શાસન ચાલે છે ત્યારબાદ ફરીથી પાછું હુમાયુ પોતે શાસન મેળવી લે છે આગળ વાત કરીએ પંદરસો ને છપ્પનનું વર્ષ જેમાં પાણીપતનું બીજું યુદ્ધ થાય તો પાણીપતના ત્રણ યુદ્ધ થતા હોય છે બરાબર તો પાણીપતનું આ બીજું યુદ્ધ છે પંદરસો અને વર્ષમાં અકબર અને હેમુ વચ્ચે હોય છે જેમાં અકબરની જીત થાય છે આગળ વાત કરીએ તો પંદરસો ને છોતેરના વર્ષમાં હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે જેમાં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચેનું યુદ્ધ થાય છે જેમાં અકબરની જીત થઈ છે એવું કહી શકાય નહીં કારણ કે હલ્દી ઘાટીનું યુદ્ધ છે એમાં કોઈ પરિણામ નહોતું આવ્યું કારણ કે અકબરે પોતે મહારાણા પ્રતાપને પોતાની આધીનતા સ્વીકારવા માંગતા હતા અને મહારાણા પ્રતાપે પોતા આધીનતા સ્વીકારી ન હતી અને મહારાણા પ્રતાપે અકબરની હત્યા કરવા માંગતા હતા તો અકબરને હત્યા થઈ નહીં તો આ યુદ્ધ એ પરિણામ વગરનું યુદ્ધ કહી શકાય એટલે તો યાદ રાખીશું પંદરસો ને ચોતેરના વર્ષમાં હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટી શા માટે કહેવાય તો કારણ કે જે વિસ્તારમાં યુદ્ધ થયું હતું તે મેદાને તેનો માટી થોડીક હળદર જેવી હતી બરાબર પીળા રંગની હતી તેના માટે તેને હલ્દી ઘાટીનું યુદ્ધ કહેવાય છે આગળ જે પંદરસો સત્તરસો ને સત્તાવન પ્લાસીનું યુદ્ધ થાય છે બરાબર અને સિરાજ દોલાવે છે અંગ્રેજોની જીત થાય છે બરાબર સિરાજ ઉદ્દોલા મહાન શાસક હોય છે છતાં પણ અંગ્રેજો પોતે પોતાની કૂટનીતિ દ્વારા સિરાજ ઉદ્દોલાની હત્યા કરાવી નાખે છે અને પ્લાસીન યુદ્ધ થાય છે પંદરસો સોરી સત્તરસો સત્તાવનના વર્ષમાં આગળ જોઈએ સત્તરસો ને એકસઠના વર્ષમાં પાણીપતનું ત્રીજું યુદ્ધ બરાબર લાસ્ટ પાણીપતનું યુદ્ધ થાય છે જેમાં અહમદશાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે થાય છે જેમાં અહમદશાહ અબ્દાલીની જીત થાય છે અને મરાઠાનું શાસનનો અહીંયાથી અંત થાય છે બરાબર સત્તરસો અને એકસઠના વર્ષમાં આગળ જોઈએ સત્તરસો અને ચોસઠના વર્ષમાં એક થાય છે બક્સરનું યુદ્ધ જેમાં અંગ્રેજો અને મીર કાસિમ જેમાં અંગ્રેજોની જીત થાય છે તો આપણે ઉપર જોયું તેવી રીતના અંગ્રેજો સતત ને સતત પોતાની જીત મેળવી રહ્યા છે અને પોતે હવે ધીમે ધીમે કરતાં ભારત ઉપર શાસનની શરૂઆત કરે છે તો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ એકસઠમાં પાણીપતનું ત્રીજું યુદ્ધ અને સત્તરસો અને સોસઠના વર્ષમાં બક્સરનું યુદ્ધ છે અને ત્યારબાદ યુદ્ધ તો ન કહી શકાય પરંતુ એક સ્વાતંત્ર્ય સંગ્રામ કહી શકાય બરાબર કે ભારતની આઝાદી માટેનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જે અઢારસો અને સત્તાવનના વર્ષમાં થાય છે તે પણ આપણે યાદ રાખીશું બરાબર તો આ હતા અગત્યના યુદ્ધ ઐતિહાસિક જે આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા અગત્યના હોઈ શકે તો ફરી પાછા એક નવા ટોપિક સાથે મળીએ ત્યાં સુધી જય હિન્દ